કદાચ વડીલ લોકો બેઠા હોય તો મારી વાત સાથે સંમત થઈ શકે છે. 1970 પહેલાં બ્લડ પ્રેશરની નોર્મલ ડેફિનેશન કેટલી હતી, એટલે કે બ્લડ પ્રેશર નોર્મલ કેટલું ગણાતું હતું, તો કે 180/110 એ નોર્મલ બ્લડ પ્રેશર ગણાતું હતું. પછી ફાર્મસીઓની દવાઓ નથી વેચાતી, એટલે ઇન્સ્યોરન્સ કંપનીવાળાને એપ્રોચ કર્યો અને એમ કરતા કરતા બ્લડ પ્રેશર ઘટતું અત્યારે 120/80 આવી ગયું છે. હવે એ લોકો પાસે કોઈ રસ્તો નથી, નહીં તો હજુ પણ ઘટાડી શકે એ લોકો. શુગર કેટલું હતું 1990 સુધીમાં, શુગર નોર્મલ લેવલ કેટલું હતું, તો કે જમ્યા પછીનું 180 ને ભૂખ્યા પેટનું લગભગ 130-140ની આસપાસ. તો એમાં પણ એવી રીતના જ થયું. તો મારું કહેવું એવું છે કે રોગોથી નહીં પરંતુ ડાક્ટરોથી સાવધાન, એ મારું સૂત્ર છે. મારા કોઈ ડાક્ટર મિત્ર હોય તો માફ કરજો, હું પણ પોતે જ ડાક્ટર છું. આજકાલનો વ્યવસાય એવો થઈ ગયો છે કે ડાક્ટર લોકો ઇન્સ્યોરન્સ આપે છે એટલે દવા લખી નાખે છે. કેમ? તો કે ઘણી બધી વર્લ્ડમાં એટલી મોટી મોટી ફાર્મસીઓ છે જે ડાક્ટરોને ટાર્ગેટ આપે છે કે જો તમારા ગ્રુપવાળા આખા વર્ષમાં આટલી આટલી બ્લડ પ્રેશરની લખશે કે આટલી આટલી ડાયાબિટીસની દવા લખશે કે થાઇરોઇડની લખશે, તો તમારી ફેમિલીને યુરોપની 15 દિવસની ટ્રીપ મળશે, અથવા 55-ઇંચનું ટીવી મળશે, અથવા ફલાણી કાર મળશે, એવા પ્રલોભનો આપે છે. ઘણી વખત તો આપણે એના શિકાર બનતા આવીએ છીએ. અને એટલે જ સ્વામી રામચંદ્ર પરમહંસે વર્ષો પહેલાં એવું લખ્યું છે કે ડાક્ટરો અને વકીલો ભાગ્યે જ સ્વર્ગમાં જઈ શકે. તો આ બધું થોડુંક જાણશું તો આપણે, ઘણી વખતે શું છે, જેમ હમણાં સ્વામીએ કીધું કે બધું માનસિક સ્ટ્રેસથી વધે છે, અને તદ્દન સાચું છે. શિકાગો યુનિવર્સિટીના રિસર્ચ પ્રમાણે હું એવું કહી શકું કે 92% જે પ્રોબ્લેમ છે એ ફક્ત આપણી આંખની આ કીકી છે ને, આ આઈબ્રોઝ, એની ઉપર છે 92% પ્રોબ્લેમ્સ. બાકી આ આઈબ્રોની નીચે કેટલા ટકા? ફક્ત 8% પ્રોબ્લેમ છે. તમને એવી ખબર પડે કે મારે આવતીકાલે બ્લડ પ્રેશર કે બાયોપ્સી કરવાનું ડોક્ટરે કહ્યું છે, તમે જોજો. તો એના માટે કોઈ તત્વચિંતક એવું કહ્યું છે કે સામાન્ય વ્યક્તિ લેબોરેટરીમાં જાય, એક સામાન્ય વ્યક્તિ લેબોરેટરીમાં જાય અને દર્દી થઈને બહાર પડે, એનો મતલબ શું થયો કે આપણે બધું જ મગજથી વિચારીએ છીએ, અને મગજથી વિચારવાથી તમારું બ્લડ પ્રેશર પણ વધી જશે, તમારા સાયકોસોમેટિક જેટલા પણ ડિસઓર્ડર્સ છે એ બધામાં વધારો થશે. એક એનું બીજું ઉદાહરણ આપું. મારી પાસે ઇન્ડિયામાં નડિયાદમાં એક સાઉથ ઇન્ડિયન કપલ આવ્યું હતું જે ગવર્મેન્ટમાં હતા, જોબ કરતા હતા, અને એમના વાઇફ, મને ડાઉટ લાગ્યો એટલે મેં કીધું બેન તમે આટલું કરાવી લેજો રિપોર્ટમાં. રિપોર્ટ કરાયો હશે ને ખબર નહીં, કોઈ કારણસર નહીં આવી શક્યા હોય, એમના હસબન્ડની કંઈક ટ્રાન્સફર થઈ ગઈ હશે. લગભગ 2.5 વર્ષે પાછા આવ્યા હશે મળવા માટે. મને રિપોર્ટ દેખાડ્યો, મેં કહ્યું આમાં તો ડાયાબિટીસ છે. 2.5 વર્ષ સુધી એમને કોઈ પ્રોબ્લેમ નહોતો. જેવું જાણ્યું કે મને ડાયાબિટીસ આવ્યો છે ત્યારથી એમને થોડાક વખતમાં એમને બ્લડ પ્રેશર બી આવી ગયું ને ઘણી બધી પ્રોબ્લેમ એવી શરૂ થઈ ગઈ. એટલે જાણવાથી, ઘણી વખતે હું એવું નથી કહેવા માંગતો કે તમે પોતાના રિપોર્ટ્સ રેગ્યુલરલી ન કઢાવો, એ લોકોની ફોર્માલિટી છે ડોક્ટરોની, એ કરવી જ પડે, નહીં તો તમે કોઈના પર શું કરી દો. પણ આનાથી સાઈડ ઇફેક્ટ્સ પણ ઘણી બધી છે અને પોસ્ટ ઇફેક્ટ પણ ઘણી બધી છે. તો ચાલો આપણે પહેલા 4 સૂત્રો જોઈ લઈશું. જો આ 4 સૂત્ર જે વ્યક્તિ નિયમિતપણે 90 દિવસ એટલે કે 3 મહિના સુધી ફોલો કરશે, તો હું આ બોલી રહ્યો છું, રેકોર્ડિંગ થઈ રહ્યું છે, તમે લખી શકો છો કે એમાં ચોક્કસપણે દવાઓમાં ઘટાડો થઈ શકશે અથવા દવા બંધ પણ થઈ શકશે જો આને 100% ફોલો કરશો તો. વૈદ તમને કોઈ ચમત્કાર નથી કરવાનો કે ઓવરનાઇટ તમને બધું સારું થઈ જાય, એના માટે એની પ્રોસેસ છે, એનો સમયગાળો છે, એ તો લેશે જ. શ્રદ્ધા, ધીરજ, અને 3જા નંબરે બહુ જ મહત્વનું કહ્યું છે ભગવાન ધન્વંતરીએ કે તપશ્ચર્યા કરાવવી પડશે. તપશ્ચર્યા એટલે એવું કે હું તમને એક
હું તો અનુભવથી તમને કહી રહ્યો છું. કાંતિભાઈ પટેલ નામ છે, ચકલાસીના મૂળ વતની છે, અને મહારાષ્ટ્રમાં ચંદ્રપુરના ગામમાં એમનો બહુ મોટો તમાકુનો બિઝનેસ, બધા તમાકુના પાઉચ બનાવીને વેચતા હોય છે ને બધા, એવો એમનો કંઈ વ્યવસાય. હવે એ મારે આ શબ્દ એટલે વાપરવું પડે કે તમને ખ્યાલ આવે કે જે લોકો દારૂ બહુ પીવે ને એ લોકોનું લીવર ખતમ થઈ જાય, એટલે સિરોસિસ નામનો રોગ. હવે સિરોસિસ થઈ ગયું એટલે એમને તો અમદાવાદમાં ને એપોલોમાં ને બધી ઘણી ઘણી જગ્યાએ એમને બોમ્બે સુધી પણ દેખાડ્યું અને કહે છે સાહેબ આમાં રસ્તો એક જ છે કે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે. અને એ વખતે હું 2013ની વાત કરું છું, એ વખતે લીવર ટ્રાન્સપ્લાન્ટ નવું આવ્યું હતું સર્જરીમાં, એટલે લીવર ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચો ઇન્ડિયામાં એ વખત 40-50 લાખની આસપાસ થતો હતો અને એમાંય સક્સેસ રેશિયો બહુ ઓછો હતો. અત્યારે બી ઓછો જ છે, તમે જોઈ શકો છો ગૂગલ પર કે લીવર ટ્રાન્સપ્લાન્ટનો સક્સેસ રેશિયો કેટલો છે. એનીવે હું મારું એ વખતે ઇન્ડિયામાં જઉં અને મારા પૂજ્ય દાદાજીનું લીવર પર ઘણું રિસર્ચ હતું એટલે એ લોકો જાણીને મારી બાજુ આવ્યા હતા ને બધી જે શું કહેવાય કાઉન્સેલિંગ કર્યું. હવે હું તપશ્ચર્યા કેમ શબ્દ બોલું છું ને આ ઉદાહરણ કેમ આપું છું કે મેં એમને કીધું કે તમારે તપશ્ચર્યા કરવી હોય તો આ રોગ સારો થઈ શકે એમ છે. આટલું મોટું પેટ, એમને અઠવાડિયે અઠવાડિયે કાણું પાડીને પાણી કઢાવવું પડતું હતું 3-3, 5-5 લીટર જેટલું, અને ઇન્ફેક્શન થતા હતા એટલે આમ તો 15 દિવસના એ મહેમાન હતા એવું ડૉક્ટરનું કહેવું હતું. મેં એમને કીધું તપશ્ચર્યા કરવાની તૈયારી છે? હા, કારણ કે બધી હોપ પતી ગઈ હતી. હવે તમને તપશ્ચર્યાનો એક એક્ઝામ્પલ આપો. મેં એમને કીધું 6 મહિના સુધી તમારા મોઢામાં પાણી ન જવું જોઈએ અને અન્નનો કોઈ દાણો ન જવો જોઈએ, તૈયારી છે? તો પહેલા તો ગભરાયા. ફક્ત ને ફક્ત અમારી દાદાજીની રિસર્ચ ફોર્મ્યુલા દૂધમાં, ગાયના દૂધમાં જ્યારે પણ દૂધ પીવે ત્યારે એ દવા નાખીને પીવાનું, ભૂખ લાગે તોય દૂધ પીવાનું ગાયનું ને તરસ લાગે તોય પણ ગાયનું દૂધ જ પીવાનું. સાહેબ એમને એવો ચમત્કાર થયો, તમે આજે પણ હું નંબર આપી શકું, તમે પૂછી શકો, આજે બધી દુનિયા ફરે છે મજાથી ખાઈ પીને મજા કરે છે. 3 વર્ષ સુધી મેં એમને ટ્રીટમેન્ટ આપી, અત્યારે બીજી ટ્રીટમેન્ટ આપું છું ડાયાબિટીસની, પણ અત્યારે લીવરના કોઈ પ્રોબ્લેમ નથી. એ પછી તો કેટલાય લીવરના આવા બધા પેશન્ટો, આમાં શું છે કે સાચી માહિતી નથી મળતી. હવે એમને પણ કહું છું જે લોકોને ઇન્ડિયામાં તમારી ઓળખાણ હોય અને જે લોકોને દારૂની ટેવથી લીવર બગડી ગયું હોય અથવા બીજા કોઈ કારણથી લીવર બગડી ગયું હોય, કૃપા કરીને એમને એવું કે જો ટ્રાન્સપ્લાન્ટ ના કરાવતા. હું જાહેરાત નથી કરી રહ્યો પણ હું કોઈ ગરીબોની મદદ કરવા આવ્યો છું કે કદાચ તમારા ગામમાં કોઈ ઓળખતું હોય ઇન્ડિયામાં તો બહુ નજીવા ખર્ચામાં સારું થઈ જાય છે, આમાં લાખોનો ખર્ચો નથી થતો. અને એ થયા પછી પણ, ટ્રાન્સપ્લાન્ટ કરાયા પછી પણ 10માંથી 3 જ વ્યક્તિ બચે છે, અને જે બચે છે એમને આખી જિંદગી 20,000 રૂપિયા દર મહિનાનો ખર્ચો છે, એન્ટીબાયોટિક ખાવી પડે આખી જિંદગી. હવે વાત ક્યાં છે કે જે લોકો 60થી નીચેના છે એ લોકો કાલથી પ્રયત્ન કરશે, જે લોકો 4 ગ્લાસ પી શકતા હોય તો 4 ગ્લાસ, નહીં તો શરૂઆત 2 ગ્લાસની તો કરજો જ. 2 ગ્લાસ ધીરે ધીરે અઠવાડિયામાં 3 ગ્લાસ કરજો, પછી 3જા અઠવાડિયે 4 ગ્લાસ સુધી આવી જજો, જે લોકો 60ની નીચે છે. અને પાણી બહુ ગરમ પણ ના હોવું જોઈએ, 9 શેકું પાણી લુકવમ. બેસીને 4 ગ્લાસ, એક એક શ્વાસમાં 1-1 ગ્લાસ પીવાનો છે. સવારનું પાણી, પહેલું પાણી ઘૂંટડે ઘૂંટડે નથી પીવાનું, ઘૂંટડે ઘૂંટડે પીશો તો એ પચી જશે, એમાં સલાઈવા ભેગી થશે તો પચી જશે, તો એ આગળમાં એટલે પેશાબમાં વધારે તમને જવું પડશે. પણ ઘૂંટડે ઘૂંટડે નથી પીવાનું, પહેલો ગ્લાસ 1જ શ્વાસમાં પીવાનો છે, બીજો ગ્લાસ એ પણ 1જ શ્વાસમાં, તો શું થશે, એ પચશે નહીં પાણી, અને સીધું એ તમારા લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં પ્રેશર ઊભું કરશે. અને લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં બધો મળ હોય ને આગલા દિવસ તો બધું ત્યાં જ જમા હોય, તો ત્યાં પ્રેશર આપવા માટે આપણે 1-1 શ્વાસમાં જ પાણી પીવાના છે, 2-3, 3-3-4. જે લોકો 60થી નીચે છે, 60થી ઉપરવાળા છે એ લોકો 3 ગ્લાસ પીશે, શરૂઆત 1.5 ગ્લાસથી કરજો જે લોકો 60થી ઉપરવાળા છે. તમારા 50% તો પ્રોબ્લેમ, કારણ કે આયુર્વેદમાં એવું કહે છે કે જિસકા પેટ સાફ ઉસકા સબ કુછ માફ. પાણી દવા તરીકે કામ કરે છે જો એની સમજ હોય તો,
પાણી અમૃત તરીકે કામ કરે છે, નહીં તો પાણી વિષ પણ બની શકે છે. ખાધા પછી તમે જે લોકો પાણી પીવે છે, જબરદસ્ત, જેવું ખાય ને એવું સીધું એક બે ગ્લાસ પાણી, ઠંડુ પાણી એમને જોઈએ. મિત્રો, આ જ રોગને તમે આમંત્રણ આપો છો આ પાણીથી જ. કેમ કે તમારી જઠરાગ્નિ તમારી પ્રદીપ્ત થઈ હોય, ખાધા પછી બધા જ્યુસીસ બધા છૂટા પડ્યા હોય, અને તમે ઠંડુ પાણી પીને અથવા એમને પાણી પીને તમે એને ડાયલ્યુટ કરી નાખો છો, એટલે જ બધા પ્રોબ્લેમ શરૂ થાય છે. એટલે હું વિનંતી કરું કે ખાધા પછી ફક્ત એક જ ઘૂંટરો પીવો, મોઢામાં ફેરવીને પી જાઓ. ખાવાની મધ્યમાં 3-5 ઘૂંટડા પી શકાય, મધ્યમાં. એટલે કે આપણે 2 ટાઈપ્સના ગ્રેન્સ ખાઈએ છીએ, રોટલી ને શાક પહેલાં ખાઈએ છીએ અને પછી દાળ ને ભાત અથવા કઢી ખીચડી ખાઈએ છીએ. તો રોટલી શાક પતી જાય અને દાળ ભાત તમે શરૂ કરો, એની વચ્ચે તમે 3-5 ઘૂંટડા પાણી પી શકો છો. અને જે લોકો 60 વર્ષથી ઉપરના છે એ લોકો તો આખા દિવસ દરમિયાન 900 પાણી જ પીવે, કોઈ ડૉક્ટરની જરૂર નહીં પડે. 900 પાણી પીશો તો, કારણ કે એ લોકોની ઉંમરમાં શું વાયુ તત્વ વધારે વિકૃત હોય છે, અને વાયુ વિકૃત હોય, વાયુને ઠંડી વસ્તુઓથી દુશ્મની હોય, એટલે તમે ઠંડુ પાણી નાખ્યું એ તમારું પાચન તંત્ર મંદ. તો સવારે ઉઠીને 3-4 ગ્લાસ ઉંમર પ્રમાણે પીવાનું છે. પછી જેટલી વખત જમો એના કલાક પહેલા અને કલાક પછી એ વચ્ચે પાણી નથી પીવાનું. જેમ કે 1 વાગે જમવાનું છે તો 12 વાગે પછી પાણી નહીં પીવાનું. જમતી વખતે વચ્ચે 3-5 ઘૂંટડા પી શકાય, મધ્યમાં એક જ વખત. જમ્યા પછી એક જ ઘૂંટડો, જમ્યા પછી 1 કલાકે તમે પી શકો છો પાણી. અને છેલ્લે મારા દાદાજીનો એક મેસેજ આપીને હું મારું વક્તવ્ય પૂરું કરું છું. જ્યારે હું 14 વર્ષની આસપાસ હતો તો મારા ઘરે દાદાજીની સાથે એમના ગુરુ આવતા, નિયમિત આવતા. તો નિયમિત આવે અને એમને પછી દૂધની આદત, ચા નહોતા પીતા. હવે દૂધ પીવડાવે એટલે દૂધમાં પછી ઇલાયચીવાળું દૂધ આવે અને જોડે સાકરની વાટકી મૂકે અને પછી જેટલી જોઈતી હોય નાખે. તો હું આવું કાયમ જોઉં. તો મને આ વખતે ઈચ્છા થઈ કે દાદાજી હું દૂધ લઈ આવું છું ગુરુજી માટે. હું દૂધ લઈને ગયો, પૂછ્યું કેટલું સાકર કેટલી નાખું. તો ગુરુજી કહે છે 1.5 ચમચી નાખ બેટા. તો જેવી હું વાટકી ઉઠાવીને નાખવા જઉં છું તો એ વાટકી મારા હાથમાંથી સમહાવ, નાનો હતો ને બહુ આમ એક્સાઇટ થઈને કદાચ કરવા ગયો હોઈશ, તો મારા હાથમાંથી વાટકી એવી છૂટી કે લગભગ 70% સાકર બધી દૂધમાં પડી અને બાકી બહાર પડી ગઈ. તો મારા દાદાએ મારી તરફ આંખ કાઢી, એટલે ગુરુજી જોઈ ગયા કે આંખ કેમ કાઢી. તો કે તમે 1.5 ચમચી કીધી અને આખી લગભગ 1.5 વાટકી અંદર નાખી દીધી. તો કે નાખી દીધી એનો મતલબ એ થયો કે દૂધ ગળ્યું થઈ ગયું. જ્યાં સુધી હું એ ચમચી લઈને હું એને હલાવીશ નહીં ત્યાં સુધી દૂધ મોડું જ રહેશે. સેમ એવી રીતના હું અહીંયા વારે વારે આવીને 2-4 વર્ષે તમને આવીને હું ઘણા ઘણા ગોલ્ડન સૂત્ર આપીશ, પણ તમે જો એને 3 મહિના સુધી મહેનત નહીં કરો, એને નહીં હલાવો, તો આપણું જીવન પણ મોડું જ રહેશે. એટલે આશા રાખું કે બીજી વાર આવું તો તમે બધા અનુભવમાં હશો. જય સ્વામિનારાયણ. અને અહીંથી જતી વખતે મારા ફ્લાયર છે, ફ્લાયર લઈને જજો. તમને ભવિષ્યમાં કંઈ પ્રશ્ન પૂછવા હોય ઓનલાઈનથી કે ફોનથી તો તમે વેલકમ છો. જય સ્વામિનારાયણ.